સાબરકાંઠાના પોશીના તાલુકાના લાખિયા પાસે આવેલા નાની સોનગઢ ગામે છેલ્લા સાઠ વર્ષથી તળાવમાં ગયેલી જમીન મામલે વળતર કે જમીન ન મળતા ગ્રામ પંચાયતથી ગાંધીનગર સુધી કાયદાકીય લડાઈ લડતા રામાભાઈ ડાભી હવે આત્મવિલોપન કરવાની છૂટ માંગી રહ્યા છે વર્ષ ઓગણીસો બોતેરમાં સ્થાનિક વિસ્તારમાં સર્જાયેલા દુકાળની પરિસ્થિતિમાં લાખિયા તળાવ ઊંડું કરવા સહિત પાણીની જરૂરિયાતોને પહોંચી વળવા માટે બાંધકામ શરૂ કરાયું હતું જોકે નાની સોનગઢ ગામે અલગ અલગ ખેડૂતોની જમીન લાખિયા તળાવ બંધાતા તેમાં જતી રહી હતી ત્યારે જે તે સમયે ડૂબ વિસ્તારમાં ગયેલી જમીન સાથે જમીન અને આ ઉપરાંત વળતર આપવાની રાજ્ય સરકારે જાહેરાત કરી હતી જોકે છેલ્લા સાઠ વર્ષથી પણ તેઓને વળતર મળ્યું નથી જે મામલે તત્કાલીન મુખ્યમંત્રીને રૂબરૂ રજૂઆત કરી પોતાને થયેલા અન્યાય અંગે લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવામાં આવી હતી જોકે આજ દિન સુધી આ મામલે કોઈપણ પ્રકારની પાયારૂપ કામગીરી ન થતા હવે રામાભાઈ ડાપી તળાવમાં જ આત્મવિલોપન કરવાની પરમિશન માંગી રહ્યા સાહેબ અમારે એવી માંગણી છે તે જમીન અમારી ની લગભગ સાઠ વર્ષથી માગ છે ઓ સાઠ વરસથી કોઈ સંભાળતા નહીં તો સાહેબ સરકાર મંજૂરી આપે હવે અમાર કે સૂટકે સૂટ સૂટકે મરી જવું હોય સાહેબ એવું નક્કી કરવું છે કે ભાઈ સાઠ જણનું મારું કુટુંબ છે સાઠ સિત્તેર તો લોકો જીવારવા કેવી રીતે ને જીવે કેવી રીતે જમીન તો બધી રહી છે જમીન કોઈ છે નહીં તો અમારું માગણી એવી છે રામાભાઈ ડાબી છે અમે લાખ્યાના રહેવાસી નાની સોનગઢ ફળ્યું અમારે ઓગણીસો બોતેરમાં જે તળાવ બનાવવામાં આવ્યું એમાં જમીન ગઈ હવે ઓગણ અમારા પરિવારમાં સાઠ થી પંચાવન વ્યક્તિઓ રહી છીએ એમને હવે જમીન નથી ને ખાવા પીવાનું પૂરું કરવું એટલે જમીન હોય તો થાય એવું થાય આ તો જમીન તો બધી તળાવમાં ગઈ પછી અમારા ખાવા પીવાનું બધું ક્યાંથી ઊભું કરવું એ અમને કોઈ ખબર નથી પડતી આ તો બધું સરકારે આપીશું એવું બોંદ એવી વાત કરી પણ હવે તો કોઈ આપતું નથી ને કોઈ ધ્યાન લેતું નથી તંત્ર એટલે હવે અમારે કોઈ રસ્તો શે નથી મરવા સિવાય અમારો પરિવાર ગુજરાન ચલાવી શકે તેમ નહીં એટલે મરી મરવાનું પ્રમાણપત્ર સરકાર તંત્ર અમને આપે એટલે અમે બધા તળાવમાં ફરીને મરી જઈએ